હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ વિશેના વિષયમાં ચર્ચા કરી હતી અને ખાસ કરીને ડીએનએનું સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રણાલી દ્વારા થાય છે એવું ગણ્યા હતા. અર્ધ રૂઢિગત પ્રણાલી માટે જે જવાબદાર પ્રયોગ જે છે એની સાબિતી માટેનો પ્રયોગ મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકનો પ્રયોગ જે છે આપણે ગણ્યા હતા, જેના સંદર્ભમાં આપણે સાબિત કર્યું હતું કે ડીએનએ એક પછીની બીજી પેઢી જે છે એમાં અડધો ભાગ જ ભાગ સમાપે છે. તો તમારી ટેક્સ્ટબુક જે છે એમાં એક બહુ નાનો ટોપિક આપેલો છે કે જે મેસેલ્સન અને સ્ટાર નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કરેલો હતો એના જેવો જ એક બીજો પ્રયોગ જે છે ટેલર અને એના સહભાગી જન્ય વૈજ્ઞાનિકો જે છે એને પણ પ્રયોગ કરેલો હતો. એ પ્રયોગ જે છે એના વિશે આપેલું છે, એના વિશે સૌથી પહેલા ચર્ચા કરી લઈએ, પછી આપણે આગળ જે મેઇનનો મુખ્ય ટોપિક જે છે ડીએનએનો સ્વયંજનનનો અભ્યાસ કરીશું. એટલે સૌથી પહેલા એક બીજો અન્ય પ્રયોગ જે દર્શાવે છે ડીએનએ અર્ધ રૂઢિગત પ્રણાલી ધરાવે છે. ડીએનએ નું અર્ધ રૂઢિગત પ્રણાલી મુજબ સ્વયંજનન ની અન્ય સાબિત. એક જે સાબિતી જે છે આપણે ભણી ગયા આગળના લેક્ચરમાં, મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકે જે છે જે સાબિતી આપી લીધી બરાબર, એવી જ બીજી એક સાબિતી જે છે એ આપણે અત્યારે ભણીએ છીએ, જે સાબિતીનું નામ થશે ટેલર અને અન્ય સહભાગીઓ નો પ્રયોગ. ટેલર નામના વૈજ્ઞાનિક અને અન્ય સાથી મિત્રો જે છે એના દ્વારા એક પ્રયોગ રજૂ કરવામાં આવેલો હતો, એ પણ દર્શાવે છે કે ડીએનએ છે એ અર્ધ રૂઢિગત પ્રણાલી પ્રમાણે સ્વયંજન કરે છે. એટલે સૌથી પહેલા કયા કયા પ્રકાર જે છે એ સેમ્પલ તરીકે ઉપયોગ કરેલો તે જોઈ લઈએ. તો ટેલર નામના વૈજ્ઞાનિકે ડીએનએ ના અર્ધ રૂઢિગત પ્રણાલીનો અભ્યાસ કરવા માટે વિસિયા ફાબા જેને આપણે ચપટા વાલ તરીકે પણ ઓળખી શકીએ, જેને સાચી ભાષામાં આપણે ગુજરાતીમાં કહીએ છીએ વાલો, આ વિસિયા ફાબા વનસ્પતિના મૂળ ટોપ નો અભ્યાસ કરી તેના રંગસૂત્રને થાઇમિડિન નામના રેડિયો એક્ટિવ ઘટક દ્વારા અભિરંજિત કર્યા. એટલે સૌથી પહેલો પ્રશ્ન મેં કે ડીએનએ જે છે અર્ધ રૂઢિગત પ્રણાલી દર્શાવે છે એના પુરાવા માટેના પ્રયોગો કયા કયા. તો સૌથી પહેલો પ્રયોગ જે છે જે આગળના લેક્ચરમાં ભણ્યા હતા એ પ્રયોગનું નામ છે મેસેલ્સન અને સ્ટાલ જે છે એનો પ્રયોગ. આ પ્રયોગ જે છે એમાં એને શું ઉપયોગ કર્યો હતો, મેઇન મુખ્ય બેઝ શું હતો, તો એ જે પ્રયોગ આગળ તમે ભણી ગયા એમાં ડીએનએ ના બંધારણમાં રહેલો નાઇટ્રોજન જે છે એની ઘનતાને આધારે તફાવત આપવામાં આવ્યો હતો. મતલબ કે સામાન્ય ડીએનએ હોય એના બંધારણમાં N14 જે છે નાઇટ્રોજન જે હલકો ઘનતા ધરાવતો નાઇટ્રોજન જે છે ધરાવે છે, જ્યારે એની જગ્યાએ જે આગળના પ્રયોગ જે છે મેસેલ્સન અને સ્ટાલ એણે ઉપયોગ કરેલો હતો N15, મતલબ કે વધુ ભાર ધરાવતો વધારે ઘનતા ધરાવતા નાઇટ્રોજનનો ઉપયોગ કરી અને એણે સીઝિયમ ક્લોરાઇડના માધ્યમમાં ડીએનએ જે છે એને અલગ પાડ્યા હતા. એટલે ખાસ યાદ રાખવાનું છે કે આગળના પ્રયોગમાં જે ડીએનએને જુદા પાડવા માટે નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવેલો હતો એ નાઇટ્રોજન રેડિયો એક્ટિવ પદાર્થ નથી, એ રેડિયોએક્ટિવ પદાર્થ નથી, માત્ર એ વધુ ઘનતા ધરાવતો નાઇટ્રોજન ઘટક છે. N14 કરતા N15 સંસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવે તો એ વધુ ઘનતા ધરાવતો નાઇટ્રોજન છે. રેડિયોએક્ટિવિટીના આધારે એ સાબિતી નહોતી,
પણ જો ડીએનએ અર્ધરૂઢિગત પ્રણાલી ધરાવે છે એવું રેડિયોએક્ટિવિટીના આધારે સાબિત કરનાર વૈજ્ઞાનિક કયા? તે વૈજ્ઞાનિક હશે ટેલર અને તેના અન્ય સાથી મિત્રો. એને શું કર્યું? તો જે વિસિયા ફાબા વાલોળજી છે, ચપટા વાલ જે છે, એના મૂળતંત્ર જે છે, મૂળ ટોપ ખાસ કરીને, એના રંગસૂત્ર લઈ અને રંગસૂત્રના ડીએનએ ને થાઇમિડિન નામના રેડિયોએક્ટિવ ઘટક જે છે એનાથી એ પ્રદર્શિત કરવામાં આવ્યું. મતલબ કે એના ડીએનએ ને થાઇમિડિન યુક્ત બનાવવામાં આવ્યું. એટલે ખાસ યાદ રાખજો કઈ વનસ્પતિ, કયા વૈજ્ઞાનિક અને કયું રેડિયોએક્ટિવ ઘટક. તો વૈજ્ઞાનિકનું નામ થશે ટેલર અને તેના સહભાગી મિત્રો. વનસ્પતિનું નામ થશે વિસિયા ફાબા. કયો ભાગ ઉપયોગ કરવામાં આવ્યો? તો તેનો ભાગ છે મૂળ ટોપ. અને મૂળ ટોપના રંગસૂત્રને સેના દ્વારા જે રેડિયોએક્ટિવ બનાવવામાં આવ્યું હતું, રેડિયોએક્ટિવ ઘટક તરીકે ઉપયોગ થયેલો હતો થાઇમિડિન. હવે આ થાઇમિડિનના આધારે જો ડીએનએ ને રેડિયોએક્ટિવ બનાવવામાં આવે તો સ્વાભાવિક છે કે ડીએનએ નો કેટલોક ભાગ જે છે રેડિયોએક્ટિવ વધારે જોવા મળશે. તો આ સમજવા માટે હું ટૂંકમાં એક સિમ્પલ આકૃતિ દ્વારા જે છે આ ઉપયોગ સમજાવું છું. રીત આખી જે છે ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ. જેમ કે વિસિયા ફાબા વનસ્પતિ જે છે એના મૂળતંત્રમાં આવેલો આ રંગસૂત્ર છે. તમે જાણો છો કે રંગસૂત્ર જે છે એની અંદર ડીએનએ આવેલું છે અને આગળ પણ આવેલું છે. સર્ટન અને બોવેરી નામના વૈજ્ઞાનિકે કીધું હતું કે આનુવંશિકતા માટે જવાબદાર રંગસૂત્ર છે. અને જેમ ડીએનએ એકમાંથી બીજી પેઢીમાં બમણા થઈ અને આગળ વહેંચાય છે એમ સ્વાભાવિક છે રંગસૂત્ર પણ એક પછીની પેઢી જે છે એમાં આગળ અડધા થઈ અને વહેંચાય છે. તો શું કર્યું હતું કે આ ડીએનએ જે છે રંગસૂત્રની અંદર જે છે ભાગ ડીએનએ ધરાવતો હોય, આ ડીએનએના ભાગમાં દાખલા તરીકે સમજી લો કે એનો અડધો ભાગ થાઇમિડિન જે છે એના દ્વારા ડાયરેક્ટલી બનાવવામાં આવે છે. એટલે કે આ અડધો ભાગ જે છે જે રેડ ડોટ દ્વારા દર્શાવેલું છે એ ભાગ દર્શાવે છે કે આટલો ભાગ થાઇમિડિન યુક્ત છે અને બાકીનો ભાગ જે છે નોર્મલ છે. એટલે અહીંયા ટૂંકમાં દર્શાવું છું થાઇમિડિન દ્વારા રેડિયો એક્ટિવ કરેલ ડીએનએ. એટલે એક રંગસૂત્રમાં અડધો ડીએનએ નો ભાગ રેડિયો એક્ટિવ છે, બાકીનો અડધો ભાગ જે છે નોર્મલ છે. હવે આગળની જે પેઢી જે છે એમાં આપણે ભણ્યા તે પ્રમાણે સેમ આ જે ભાગ જે છે એમાં ડીએનએ જો અર્ધ રૂઢિગત પ્રણાલી ધરાવતો હોય તો સ્વાભાવિક છે કે આ બંને રંગસૂત્ર જે છે એનો અડધો અડધો ભાગ એટલે કે એના એકલ સૂત્રો જે છે એની પછીના કોષમાં વારસામાં જશે. અડધો ભાગ આ રીતે વાર સમજશે, બીજો અડધો ભાગ બીજા ભાગમાં વાર સમજશે. હવે આ ભાગ જે છે એમાં એક બાજુના ભાગમાં જે રંગસૂત્રનો ભાગ જશે એ થાઇમિડિન યુક્ત હશે, બીજો ભાગ જે છે એ થાઇમિડિન વગરનો હશે. પણ ડીએનએ સ્વયં જનન કરે છે એટલે કે ડીએનએ પોતાની જાતે બમણા જે છે બની શકે. તો સ્વાભાવિક છે કે રંગસૂત્રનો ભાગ પણ બમણો થશે. પણ જે બીજો રંગસૂત્રનો ભાગ બમણો થશે એ સામાન્ય રંગસૂત્ર ધરાવતો હશે, મતલબ કે એની અંદર ડીએનએ જે છે એ સામાન્ય હશે. એટલે કે એક ભાગ થાઇમિડિન વાળો હશે જ્યારે બીજો ભાગ જે છે એ થાઇમિડિન વગરનો હશે. એ જ રીતે સેમ એની પછીનો ભાગ જે છે એમાં અડધો ભાગ જે વારસા મળે છે અડધા ભાગમાં સામેનો બીજો ભાગ પણ સામાન્ય હશે. આ જ રીતનો ભાગ સેમ પછીની હજી આગળ પેઢી જે છે એનો અભ્યાસ કરવામાં આવે તો સેમ આના પર તમને ખ્યાલ આવશે શું જોવા મળશે. તો જે ભાગ અડધા અડધા જોવા મળશે એક ભાગના અડધા ટુકડા થશે, ફરીથી ભાગ બીજો ભાગ ચારે ચાર જે છે એની પછીની પેઢીમાં અડધા જોવા મળશે. પણ એમાં જે બીજો ભાગ જે છે સાથે મળશે એક ભાગ થાઇમિડિન યુક્ત છે અને સામેનો ભાગ જે છે એ નોર્મલ ડીએનએ ધરાવતો રંગસૂત્રનો છેડો જે છે જોવા મળે. એટલે આના પરથી ખ્યાલ આવે એક પેઢી જે વાળા ભાગ જે છે બરાબર, અથવા તો આને હજી વધારે સરળતાથી સમજવું તો આ રીતે પણ લઈ શકાય. જો દાખલા તરીકે આપણે બંને ભાગ થાઇમિડિન જે છે ધરાવતા માધ્યમ વાળું ડીએનએ જે છે બને, એટલે કે આ બંને ભાગ જે છે એક રંગસૂત્ર એવું કે જેનું બધું આખું ડીએનએ થાઇમિડિન વાળું બને. હવે એની પછીની પેઢીમાં એક એક ભાગ વારસામાં જશે અને પછીની પેઢીમાં એક ભાગ થાઇમિડિન વાળો હશે, બીજો ભાગ એ પણ થાઇમિડિન વાળો હશે, બાકીનો અડધો અડધો ભાગ જે છે એ સામાન્ય ડીએનએ જેવો ભાગ નિર્માણ થશે. હવે પછીની પેઢીમાં જોશો તો આમાંથી એક ભાગ થાઇમિડિન વાળો હશે, આની સામેનો બીજો ભાગ નોર્મલ બનશે. આમાંથી જે એક ભાગ જે છે સામાન્ય બનશે, બીજી બાજુનો ભાગ જે છે થાઇમિડિન વાળો હશે. એટલે થાઇમિડિન ધરાવતા રેડિયોએક્ટિવ ડીએનએ વાળા ભાગને આપણે ટકાવારી પ્રમાણે જોઈએ તો સ્વાભાવિક છે આના પરથી ટકાવારી આગળ જેમ આવી એ જ રીતે સાબિત થાય છે. જેમ કે પહેલામાં થાઇમિડિન ધરાવતું ડીએનએ 100% છે,
પછીના ભાગ જે છે એમાં કે દરેક રંગ સૂત્રમાં થાઇમિડિન વાળો ભાગ માત્ર 50-50% છે, એના પછીના ભાગ જે છે એમાં લઈએ તો માત્ર બે જ ભાગ જે છે એમાં થાઇમિડિન જોવા મળે, પછીના બે ભાગ સામાન્ય છે. એટલે આના પરથી સાબિત શું થાય કે આ દર્શાવે છે કે ડીએનએ ના સ્વયંજનન માં એક જ શૃંખલા પિતૃમાંથી વારસામાં મળે છે, જ્યારે બીજી એટલે કે સામેની પૂરક શૃંખલા નવી નિર્માણ થાય છે. આ દશા પ્રયોગ જે છે એનું કારણ બહુ ટૂંકમાં આપેલું છે, બે ત્રણ લાઈનમાં ટેક્સ્ટબુકમાં સમજાવી દીધું છે. આપણે આકૃતિ દ્વારા જે છે સમજવાનો ટ્રાય કરેલી છે કે જે ભાગમાં થાઇમિડિન રેડિયોએક્ટિવ ઘટક હશે એ આપણે રેડિયોએક્ટિવ ઘટક જે છે જુદો જોઈ શકીએ, પણ એની પછીની પેઢીમાં જોશું તો રંગસૂત્રમાં અડધા ભાગમાં થાઇમિડિન આવશે, એની પછીની પેઢીમાં જોશું તો જે ભાગમાં થાઇમિડિન ઘટક હોય એનું પ્રમાણ ધીમે ધીમે અડધું અડધું ઘટતું જાય છે. અને એવું દર્શાવે છે કે ડીએનએ પણ આગળની પેઢી જે છે એમાં એક શૃંખલા વારસામાં આપે છે, બીજી શૃંખલા જે છે એ વારસામાં આપતી નથી, અને જે સામાન્ય ડીએનએ નિર્માણ થશે એમાં કોઈ થાઇમિડિન નામનું રેડિયોએક્ટિવ ઘટક હોતું નથી. એટલે ડીએનએ જે સ્વયંજનની પ્રણાલી અર્ધરૂઢિગત ધરાવે છે એનો આ બીજો પ્રયોગ. બરાબર, હવે આના પછીનો જે મેઇન મુખ્ય ટોપિક મતલબ આપણે જે ટોપિક ભણીએ છીએ આપણો મેઇન ટોપિક છે ડીએનએ નું સ્વયંજનન. ડીએનએ નું સ્વયંજનન જે છે એ ટોપિક ઉપર મેઇન આવે પહેલા થઈ ગયા આપણે એના સાબિતી જે છે આપતા પ્રયોગ. હવે એના પછીનો મેઇન મુખ્ય ટોપિક જે સૌથી અગત્યનો ડીએનએ નું સ્વયંજનન. એટલે કે ડીએનએ રેપ્લિકેશન. બોર્ડ માટે અને નીટ માટે ખૂબ જ અગત્યનો એવો ટોપિક ડીએનએ નું સ્વયંજનન જે છે એના વિશે બહુ સામાન્ય જે છે ચર્ચા કરી છે. આમ તો આ ટોપિક જે છે બહુ ડિટેલ અને જટિલ એક પ્રક્રિયા છે, પણ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ જે છે તબક્કા પ્રમાણે ભણીશું. સૌથી પહેલા ડીએનએ જે છે એનું સ્વયંજનન વિશે સામાન્ય માહિતી મેળવીએ. બહુ સાદી ભાષામાં એક ડીએનએ જે છે કોષ વિભાજન થાય એટલે એક બાળકોષ જે છે એક મેઇન કોષમાંથી બે બાળકોષનું નિર્માણ થાય. હવે આગળ આપણે ભણી ગયા કે કોઈ પણ એક સજીવ જે છે એના દરેકે દરેક કોષમાં ડીએનએ નો જથ્થો સમાન જ હોય, તો એક કોષમાંથી બે કોષ બને ત્યારે બંને બાજુના કોષમાં સરખું ડીએનએ કઈ રીતે શક્ય બને, એનો મતલબ એવો થાય કે એક ડીએનએ જે છે એ પછીના કોષમાં જાય ત્યારે પહેલા એનો જથ્થો બમણો બનાવે અને પછી બંને ભાગમાં અડધો અડધો વહેંચે જેથી કરીને એનો મુખ્ય જથ્થો હોય એ સમાન રહેશે. આ જે ડીએનએ ની સમાન વહેંચણી થવા માટે જવાબદાર કોઈ એક અત્યંત જટિલ પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનું નામ છે ડીએનએ નું સ્વયંજનન. અને આ સ્વયંજનન કરવાની ક્ષમતાને લીધે જ ડીએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, પણ આપણે આગળ ભણી ગયા છે. એટલે સૌથી પહેલો મેઇન મુદ્દો છે કોઈ પણ કોષના વિભાજન સમયે ડીએનએ નો કુલ જથ્થો બમણો થાય છે. આમ ડીએનએ પોતાના જેવી જ અન્ય ડીએનએ ની કોપી અથવા નકલ બનાવે છે. આ જટિલ જૈવ રાસાયણિક ક્રિયાને ડીએનએ નું સ્વયંજનન કહે છે. એટલે જો સૌથી પહેલા એની વ્યાખ્યા, કોઈ પણ કોષનું વિભાજન થાય એટલે કે એક કોષમાંથી બે કોષ બને. હવે કોષ વિભાજનની પ્રક્રિયા સજીવ જે છે કોષની જટિલતા પ્રમાણે અલગ અલગ હોય, જેમ કે સાદી ભાષામાં અમીબા લઈએ તો અમીબામાં શું થાય, તો અમીબામાં એકમાંથી બે અમીબા બનવા માટે સિમ્પલ એક ભાજનની પ્રક્રિયા થાય, બાઇનરી ફિશન નામની પ્રક્રિયા. તો એક કોષમાંથી જ્યારે બે કોષ બનતા હોય તો સ્વાભાવિક છે કે સામાન્ય પ્રક્રિયા દ્વારા ત્યારે ડીએનએ પણ બમણા થઈ જતા હશે, અને ભાજનની પ્રક્રિયા દ્વારા ડીએનએ બે બાજુ જે છે એ સરખા સરખા વહેંચાઈ જશે. પણ જ્યારે એની સરખામણીમાં આપણે જે જટિલ પ્રાણીઓ જે છે એના સંદર્ભમાં લઈએ તો શું થશે,
तो જ્યારે એક કોષ જે છે એમાંથી બે કોષ બનવાની પ્રક્રિયા એટલે કે કોષ વિભાજનની પ્રક્રિયા થાય ત્યારે એક અગત્યનો તબક્કો આગળ વધીને આંતરાવસ્થા અને સુકોષ કેન્દ્રી સજીવોમાં આંતરાવસ્થાના એસ તબક્કા દરમિયાન ડીએનએનું સ્વયંજનન થાય અને એસ તબક્કા દરમિયાન જે ડીએનએનું સ્વયંજનન થાય છે એ આખી પ્રક્રિયા ત્યારે આપણે આમાં ભણવાની છે એટલે સૌથી પહેલી બાબત કોષનું વિભાજન થાય ત્યારે ડીએનએનો કુલ જથ્થો બમણો થાય છે જે જથ્થો બમણો થાય એનો મતલબ એક ડીએનએ પોતાના જેવી જ બીજી કોપી બનાવે છે સેમ ટુ સેમ આ જથ્થો જે છે બમણો બનાવવાની પ્રક્રિયા એને નામ આપ્યું છે ડીએનએનું સ્વયંજનન હવે તમને પ્રશ્ન થતો હશે કે સુકોષ કેન્દ્રી સજીવો છે એમાં એક કોષની અંદર મનુષ્ય જે છે એમાં એક કોષની અંદર એક કે ડીએનએ ની લંબાઈ છે 2.2 મીટર આગળ વધી ગયા છે તો આટલા લાંબા ડીએનએ નું કોપી બનાવવા માટે મતલબ એની અંદર જે રહેલા ટોટલ જે ન્યુક્લિઓટાઇડ છે ન્યુક્લિઓટાઇડ ની બેઝ પેર લઈએ કે બેઝ પેર ની સંખ્યા એવી ની 6.6 * 10^9 આટલી મોટી જે છે સંખ્યા ધરાવતા ડીએનએ માં એની કોપી બનાવવા આવે ત્યારે એમાં ભૂલ નહીં થતી હોય તો આ એક બીજી ખાસિયત છે ડીએનએ સ્વયંજનન કે ભૂલ થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે ભૂલ થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે એનો મતલબ કે ભૂલ થાય છે ડીએનએ ના સ્વયંજનન સમયે જો ભૂલ થાય છે તો એ ભૂલ થવાની સંભાવના પણ સારી બાબત છે પણ એની ટકાવારી જે છે અમુક ટકાથી વધવી ન જોઈએ 0.01% જે છે એમાં ભૂલ થશે તો એ ભૂલ થવાની સંભાવના પણ જે છે એ ઘણી બધી આગળ વિવિધતા જે છે સર્જે એટલે કે ડીએનએ ના સ્વયંજનન માં કોષ વિભાજન સમયે એની બમણી સંખ્યા થવા માટે બરાબર જે સ્વયંજનન થતી વખતે જે બમણી સંખ્યા બનાવતી વખતે કોઈ નાની ભૂલ થાય એ ભૂલ માટેનો શબ્દ છે મ્યુટેશન અથવા તો વિકૃતિ ડીએનએ માં કોષ વિભાજન સમયે ભૂલ થવાની પ્રક્રિયા એને વિકૃતિ અથવા તો મ્યુટેશન તરીકે ઓળખી શકાય અને જેમ જેમ મ્યુટેશન આવશે એમ એમાં વિવિધતા આવશે એનાથી સજીવો જે છે એમાં ઉદ્ભવ વિકાસની પ્રક્રિયા થશે એટલે એ પણ એક ભૂલ પણ ઇમ્પોર્ટન્ટ જે છે પ્રક્રિયા છે પણ આ ભૂલની માત્રા અમુક ટકાથી વધારે હોવી જોઈએ નહીં બરાબર બાકી સજીવ માટે ઘાતક સાબિત થઈ શકે બરાબર હવે એના પછીનો આગળનો પોઈન્ટ જોશું તો કેવા પ્રકારના સજીવોમાં સ્વયંજનન કઈ રીતે થાય છે તો આદિકોષ કેન્દ્રી સજીવો એટલે ઉદાહરણ તરીકે લઈએ બેક્ટેરિયા જો કોઈ આદિકોષ કેન્દ્રી સજીવો છે આદિકોષ કેન્દ્રી સજીવોમાં પાચન પ્રક્રિયા સમયે જ ડીએનએ નું સ્વયંજનન થાય છે એટલે આમાં બે શબ્દ આવી ગયા એક તો આદિકોષ કેન્દ્રી સજીવો બેક્ટેરિયા જે છે પ્રજનન કઈ રીતે કરે છે તો એના એકમાંથી બે ભાગ કરી નાખે છે સિમ્પલ અને સિમ્પલ ભાગ કરવાની પ્રક્રિયા એટલે પાચન બાયનરી ફિશન આ ફિશનની પ્રક્રિયા સમયે જ એ પોતાનું ડીએનએ પણ બમણું બનાવીને બંને કોષમાં સરખી માત્રામાં વહેંચે છે જ્યારે આની સરખામણીમાં સુકોષ કેન્દ્રી સજીવોમાં કોષ વિભાજનના એસ તબક્કા દરમિયાન ડીએનએ નું સ્વયંજનન થાય છે એટલે બંનેમાં તમને અવસ્થા જે છે દર્શાવી દીધી કયા સમયે ડીએનએ નું સ્વયંજનન થશે તો સૌથી પહેલું આદિકોષ કેન્દ્રી સજીવો એનો મતલબ કે પ્રોકેરિયોટિક કોઈ પણ સજીવો હોય તો એમાં સિમ્પલ ભાજનની પ્રક્રિયા એક કોષમાંથી બે કોષ બનવાની પ્રક્રિયા છે બે ભાગ થશે ત્યારે તેના ડીએનએ બમણા થઈને વહેંચાઈ જશે જ્યારે એની સરખામણીમાં સુકોષ કેન્દ્રી સજીવો હોય સુકોષ કેન્દ્રી સજીવોમાં કોષની વિભાજનની પ્રક્રિયા થાય વિભાજનની પ્રક્રિયામાં ભાજન તબક્કો આવેની પહેલા એક આંતરાવસ્થા આવશે આંતરાવસ્થામાં જીવન એસ G2 માંથી એસ તબક્કા દરમિયાન ડીએનએ પોતાનું સ્વયંજનન કરે છે બરાબર અને આગળ આવી ગયું છે કે બધામાં એસ તબક્કા જે છે અથવા તો આખા જે આંતરાવસ્થા જે છે એનો તબક્કો કોષ વિભાજનનો તબક્કોનો સમયગાળો બધામાં અલગ અલગ હોય છે એક કોષમાંથી બે કોષ બનવા માટે જે અલગ અલગ સમયગાળો હોય બરાબર એના વિશે આપણે આગળ ભણી ગયા છે હવે એના પછી ડીએનએ સ્વયંજનન જે છે એની પ્રક્રિયા માટે જવાબદાર જરૂરી પ્રક્રિયા સામાન્ય અને એના માટે જવાબદાર જરૂરી ઉત્સેચકો
તમારે ટેક્સ્ટબુક માં જે ટોપિક આપેલો છે ટોપિક હવે સ્ટાર્ટ થાય છે અને એ કાર્ય કે દર્શાવેલું છે ડીએનએ સ્વયંજનન માટેની ક્રિયાવિધિ તરફ સિનેરી એટલે મિકેનિઝમ પ્રોસેસ આખી અને એમાં વપરાતા ઉત્સેજકો નીટ માટે મુખ્ય અગત્યનો ખૂબ જ જે જરૂરી ટોપિક અત્યારે આપણે ટૂંકમાં ખાલી અભ્યાસ કરશું ડીએનએ સ્વયંજનન જે છે એની ક્રિયાવિધિ વિશે ક્રિયાવિધિ જે છે એની હું સિમ્પલ માહિતી આપીશ અને પછીના લેક્ચરમાં એટલે કે ડિટેલમાં આપણે આગળ જે છે એના ઉત્સેજકો કયા કયા છે ઉત્સેજકનું એક એકનું કાર્ય શું છે અને ફરીથી ડીએનએ ક્રિયાવિધિ જે છે સમજાવીશ એટલે હું ટૂંકમાં પહેલા માહિતી આપી દઉં છું ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ શું છે એટલે ક્રિયાવિધિ વિશે સૌથી પહેલો પોઈન્ટ ડીએનએ નું સ્વયંજનન કરવા માટે સૌથી પહેલી મેઇન જે છે બાબત એ થશે કે ડીએનએ નું સ્વયંજનન શરૂ ક્યાંથી થાય તો આપણે આગળ આવીએ કે ડીએનએ જે છે અલગ અલગ પ્રકારના કોષો જે છે સુકોષ કેન્દ્રી હોય કે આદિકોષ કેન્દ્રી પ્રમાણે એનું ડીએનએ અલગ અલગ રીતે ગોઠવાયેલું હોય જેમ કે ઉદાહરણ આપી દઉં સૌથી પહેલો પોઈન્ટ થશે એનું સ્વયંજનનની શરૂઆત સૌથી પહેલો પોઈન્ટ ડીએનએ નું સ્વયંજનન શરૂ ક્યાંથી થશે કઈ રીતે થશે તો એમાં બે પ્રકાર છે જેમ કે આદિકોષ કેન્દ્રી હોય આદિકોષ કેન્દ્રી સજીવો આગળ આવી ગયું છે કે આદિકોષ કેન્દ્રી સજીવોમાં એનું જે જનીનિક ડીએનએ જે છે એ સર્ક્યુલર છે મતલબ કે એનું ડીએનએ હોય ગોળાકાર રીતે ગોઠવાયેલું છે જ્યારે એની સરખામણીમાં સુકોષ કેન્દ્રી સજીવો હોય એનું ડીએનએ જે છે એ લિનિયર છે એકે બંધન ધરાવે છે ગુચડામય ભાગ બને છે પણ એનું મૂળ આકાર જે છે લિનિયર છે એટલે કે બંને પ્રકારના છે આદિકોષ કેન્દ્રી સજીવો હોય એનું ડીએનએ કેવો પ્રકાર આવશે તો સર્ક્યુલર ડીએનએ જ્યારે આમાં થશે લિનિયર ડીએનએ સ્વાભાવિક છે કે બે માં આકાર જુદો છે તો એના સ્વયંજનન મતલબ એનું બમણા થવાની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થતી હશે તો આ બંને માટે આદિકોષ કેન્દ્રી સજીવોમાં ગોળ ભાગ જે છે એમાં કોઈ પણ એક ભાગેથી કે જ્યાંથી ડીએનએ સ્વયંજનન જે છે એની શરૂઆત થશે એવો શરૂઆત કરતો ભાગ દાખલા તરીકે એક ભાગ છે ઈ ભાગ જે છે એનું નામ છે સ્વયંજનનની ઉત્પત્તિ ઇંગ્લિશમાં નામ છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન નીટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો સ્વયંજનનની ઉત્પત્તિ માટે આના પરથી બહુ ટૂંકમાં એનું નામ છે ORI એટલે કે કોઈ પણ ડીએનએ હોય એ ડીએનએ માં સ્વયંજનનની શરૂઆત કરતો ભાગ કયો હોય કે એવો ભાગ કે જ્યાંથી ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત થાય શરૂઆત કરતા ભાગનું નામ છે સ્વયંજનનની ઉત્પત્તિ અને સંજ્ઞા સ્વરૂપે ટૂંકમાં દર્શાવાય છે ORI આખું નામ છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન મતલબ કે સ્વયંજનન ક્યાંથી શરૂ થશે એ ભાગ એક ચોક્કસ જગ્યા હોય જગ્યા પરથી જે છે ડીએનએ ના સ્વયંજનની શરૂઆત થાય હવે જેમ આદિકોષ કેન્દ્રીમાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે સેમ એ જ રીતે સુકોષ કેન્દ્રી સજીવોમાં પણ આવા ORI ભાગ આવેલા હોય અહીંયા પરથી તમને ખ્યાલ આવશે કે બંનેમાં તફાવત શું છે તો આદિકોષ કેન્દ્રી સજીવોનું ડીએનએ જે છે ગોળાકાર છે અને એમાં એક જ ORI હોય ત્યાંથી ડીએનએ બમણું થવાની શરૂઆત કરશે સામેની બાજુ સુધી આખું ડીએનએ એક જ ORI દ્વારા જે છે એનું સ્વયંજનન બમણું પૂર્ણ થઈ જશે મતલબ એકમાંથી બે કોપી બનાવવા માટે એનામાં ORI ની સંખ્યા જે છે એક જ હોય જ્યારે સુકોષ કેન્દ્રી સજીવોનું ડીએનએ જટિલ છે ખૂબ લાંબી લંબાઈ ધરાવે છે અને એમાં ટુકડા ટુકડા સ્વરૂપે ડીએનએ નું સ્વયંજનન થશે એ સ્વયંજનનની શરૂઆત કરવા માટેનો ભાગનું નામ સરખું છે જેમ કે ORI પણ આવા ORI ની જગ્યા જે છે એ અલગ અલગ ચોક્કસ ભાગે આવેલી હોય અને એની સંખ્યા એક કરતા વધારે આવેલી હોય જે ભાગમાંથી ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત થાય એ શરૂઆત કરતા ભાગ જે છે એને નામ છે રેપ્લિકોન બીજો સૌથી અગત્યનો શબ્દ
रंगसूत्र वाला भाग ની અંદર ડીએનએ ગોઠવાયેલું છે અને રંગસૂત્રમાં ઘણા બધા નાના નાના એકમો આવેલા છે એટલે કે ડીએનએ જે છે એમાં ઘણા બધા ભાગ આવેલા છે એમાંથી કયા કયા ભાગ જે છે એમાંથી ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત થાય મતલબ કે ડીએનએ નું સ્વયંજનન ઇંગ્લિશ નામ છે રેપ્લિકેશન જો રેપ્લિકેશન ને આધારિત આવતો શબ્દ રેપ્લિકોન જે ભાગમાંથી ડીએનએ નું સ્વયંજનન થવાનું છે ઈ ડીએનએ વાળા ભાગને નામ આપેલું છે રેપ્લિકોન યાદ રાખવાનું છે આવા રેપ્લિકોન માત્ર આદિકોષકેન્દ્રીમાં એક જ હોય જ્યારે સુકોષકેન્દ્રીમાં આવા ઘણા બધા જે છે રેપ્લિકોન આવેલા હોય એટલે કહેવાય મોનોરેપ્લિકોન આ જે છે માં થશે પોલીરેપ્લિકોન ઘણા બધા રેપ્લિકોન આવેલા છે નો મતલબ ઘણી બધી જગ્યાએથી એક સાથે જે છે ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત થશે હવે આપણે આજે ભાગ જે છે બરાબર એમાં ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા માટે જવાબદાર છે જો કો કયા કયા છે સુકોષકેન્દ્રી જે છે માં ડીએનએ ના સ્વયંજનનની પ્રક્રિયા જે છે કઈ રીતે થશે એના માટે સૌથી પહેલી પ્રક્રિયા કઈ થશે અને ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ બધાના ઉત્સેજકો જે છે એમાં કયા કયા ઉત્સેજકો અને બધાનો ફાળો શું છે બરાબર આપણે અને પછી આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું.